मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुख रूप भक्ति धर्म सुत श्री हरि समरु सदायनु परम दयालु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्रणमो नाम वारम वारहुं शेष ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः श्री सहजानंद स्वामीने नमो नमः सर्वावतार हेतु श्री हरि कृष्ण महाराजाय नमः श्री नीलकंठ वर्णिने नमः श्री सद्गुरु गोपालानंद मुनिये नमः श्री मुक्तानंद स्वामीने नमो नमः श्री आधारानंद मुनये नमो नमः। आज समद 2068 महावत तेरस ने रविवार छे तारीख 19/2/2012 रविवार होवा छी सांजे पण रवि सभा थशे। वाला भक्तो આ 68ની સાલનો ચોથો મહિનો એટલે શિયાળાનો છેલ્લો મહિનો એનાય છેલ્લા હવે 2 દિવસ રહ્યા। આ સાલના 4 મહિના ગયા। આપણે દિવાળીની શિબિરમાં આ વર્ષમાં જે કાંઈ ભગવાન નજીક થવા માટે ઠરાવો કર્યા હોય તે કેટલાક સિદ્ધ થયા, કેમ જે 4 મહિના તો જતા રહ્યા। બધાય ભક્તો ભાવથી પોતાનો આત્મા ભગવાનમાં જોડવા રાત દિવસ મહેનત કરીએ, કેમ જે એનાથી સારું કંઈ નથી, એનાથી સારું કંઈ નથી। આ દુનિયામાં કોઈ ખાટો નથી, જે વાતો હોય તે, પણ અહીંયા તો અંત્ય બધા થાક્યા છે। ભગવાને આ લોક જ જીવને ઠકવાડવા હારું જ બનાવ્યો છે, અને જો જીવ આ લોકમાં જન્મ મરણથી થાકે નહીં તો ક્યારેય પરલોકમાં ભગવાનના ધામમાં જવાનો વિચારે એને આવે નહીં। હાવ સીધી વાત છે, એક ને એક બે જેવી। જો આ લોકમાં જ સર્વ સુખો જીવને પ્રાપ્ત થતા હોય તો મોક્ષનો ક્યારેય વિચાર ક્યાંથી આવે? શું જરૂર? માટે મોક્ષની વાતને નંબર 1 રાખવી જીવનમાં। આજે અત્રે 200 જેટલા યુવકો ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પધાર્યા છે। આપણે જે બાળ યુવા પ્રવૃત્તિ ચલાવીએ છીએ એમાં બાળકો યુવકોને પ્રોત્સાહિત કરવા માટે તે ઝોનના વડીલ હરિભક્તોએ આયોજકોએ છોકરાઓને આ નિમિત્તે સંતોનું સત્સંગનું તીર્થધામનું સાનિધ્ય મળે। રમત ગમત તો નિમિત્ત છે, પણ એને ભગવાનમાં સંતોમાં જોડાણ થાય એવા હેતુથી છોકરાઓ તીર્થધામ કુંડલમાં ક્રિકેટ રમશે, સંતો એને એ નિમિત્તે પ્રોત્સાહિત કરી ભગવાનની વાતો કરી પિંડ બ્રહ્માંડ વ્યર્થ છે, ખોટા છે, ને ભગવાનનું ધામ ને ભગવાનના મુક્તો ને મૂર્તિ જ સાચા છે એવું સમજાવશે।
हमने तो हम मैच फैच में कहीं रस नहीं जेम छोकरा ने कड़वी टिकड़ी गळवानो कोई रस हवाद होय नहीं पण एनी मां दूध में गोली पाई दिए का तो पेंडा में एने टीकड़ी खवारी दिए अने छोकरानो रोग टाळे એમાં છોકરાઓને જન્મ મરણનો રોગ થયો છે તે અમે ક્રિકેટ મેચ રૂપી પેંડામાં આ ગોળી પાવા માગીએ છીએ કે જેથી એનો જન્મ મરણનો રોગ જાય. અમને તો એમાં કાંઈ રસ છે નહીં ને તમને કોઈ નહીં એમાં રસ રહેવા દેવો નથી. એક ભગવાનની મૂર્તિમાં જ રસ મનાવી દેવો છે આ મારી અંદરની આશા છે. તો આપણે આ વાતને એ રીતે લેશું કે વૈરાગ વગરનો માણસ સંસાર કરે એને શાસ્ત્ર છૂટ આપે, પત્ની કરે, વિષય સુખ ભોગવે, પરંતુ ભગવાન કે ભગવાનના સંતોને એમાં ક્યાંય સુખ દેખાતું નથી. પરંતુ એની છૂટ એટલા માટે આપે છે કે જો એ મર્યાદામાં રહીને આવું બધું એની ઈચ્છાઓને પૂર્તિ માટે ને એને અંત્યનાશ માટે ન કરાય તો એ માણા ગાંડો થાય, વિકૃતિ સમાજમાં પેદા થાય. એટલા માટે શાસ્ત્રીય એને બનાવીને પરણવાની વિષય ભોગવવાની છૂટ આપી છે. બાકી ભગવાન કે સંતોને એ જ ધ્યેયને પ્રાપ્ય છે એવું કોઈને સમજવા દેવું નથી. ધ્યેય તો ભગવાન જ છે ને ભગવાનની મૂર્તિનું સુખ જ પ્રાપ્ય છે જીવના માટે, એ જ સાચું છે. પરંતુ આ વાસનાવાળા માણસોને છૂટ આપીને અંતે એમાંથી વાસના ટળાવીને છૂટા કરવાની એક રીત છે, એક આઈડિયા છે. એવો ને એવો અમારો આ ક્રિકેટ મેચનો આઈડિયા છે. સમજ્યા? રાગીને ગ્રસ્ત આશ્રમ કરવો એમ આમાં તાન હોય ને એને ઘડીક બેટ લઈને ધૂણી લેવું, દડોબડો લઈને ઠાકીને ઠોઈ થઈ જાય ત્યારે રેઠા બે, બીજું શું એમાં નીકળે. એટલે અમારા સંતો મહંતો એ ત્યાગી વર્ગ એ ખાસ આ વાત સમજવી. આપણે એને એમાંથી રસ ટાળીને ભગવાનમાં રસ પેદા કરાવવા માટેનો આ કાર્યક્રમ છે. એને દોહા ચોપાઈ ગોખાવવામાં સંતોમાં હેત થાય, ભગવાનને માર્ગે ચાલવાનું બળ મળે એટલા માટે આ રાખ્યો છું. સમજાડો? ગધેડો ફૂંક મારી દે ને તો ગોળી આપણને ગરી જાય. એને ક્રિકેટ મેચમાંથી રસ મટે નહીં ને આપણને કોકને રસ થઈ જાય તો બહુ ઊંધું પડે. સમજ્યા? ગોળોને ગોફણી બધું ગયું કહેવાય. આમાંથી એકાદાને જો રસ ઊભો થઈ ગયો, માંડ ટાંગામ મારીને હાથી બેહાડ્યો તો ખંભાતમાં એમ રસ બેહાડ્યો હોય ત્યાગી થતી વખતે પાછો ઊભો થઈ જાય. સમજાણો? એનો ટાળવાનો છે, આપણે ઊભો કરવાનો નથી. આ અમારા દિલની વાત જાહેરમાં ચોખ્ખી કરી અમે. માટે સંત મંડળ ઉર્ફે ત્યાગી જે કોઈ છે, ધર્માદાનું ખાય છે, એ બધા સાવધાન રહે. છોકરાઓ બહુ જાજા એવા છે, મને સમાચાર છે કે ક્રિકેટમાં આમાં ઘણાને રસ નથી. ઘણાને તો હરિચરિતામાં સાગરને ગોખવાનો રસ છે, મગજમાં એ ચોપાઈઓને ધારવાનો રસ છે, ને પોતાના જીવને સુધારવાનો રસ છે, ને અક્ષરધામમાં જવાનો રસ છે એમ મને સમાચાર છે. કોકે તો એમ કહેવાય છે કે હો ઉપર ચોપાઈઓ ગોખી છે. એ સમાચાર સાંભળીને તું રાજી છીએ. કોક યુવકે 100 ઉપર ચોપાઈ ગોખી છે. અરે મેરી અંખિયા ઉનકા દર્શન કે લીએ બહોત તલસ રહી હૈ, કોન હૈ યુવક, કિસ ગાંવ કા હૈ, કહાં રહેતા હૈ, કોન હૈ પતા નહીં, સબ લોગ મોં મુડ કે દેખ રહે હૈ. હમારે ગ્રુપ મેં એસા યુવક કહાં રહેતા હૈ. કોઈએ એમ જાણ્યું હતું કે અમારા ગામમાં સૌથી વધારે અમે ગોખાવી છે, પણ કોક હો ઉપર નીકળી ગયું છે, ખબર આપણને રહી નથી. હે, અમારા સાધુને એમ હતું કે અમે મોર છીએ, પણ આ વાત સાંભળ્યા પછી કંઈકના અરમાન ઉતરી ગયા છે. સૌની આબરૂ લેનારી એ છે કોણ? હ
સમજાણો. આજે બધાનું હાવ પાણી ઉતરી ગયું, હવે બીજા ત્રીજા તો ગોખવાનું પડ્યું મેલશે કે હવે આમેય નંબર આવે એમ નથી, ને એમેય નંબર આવે નથી. ચાલ ચાલો ઊંચું મેલો કે, પણ એવું ના કરશો. આપણે કાંઈ મોટા થવા કે નંબર લેવા નથી ગોખતા, આપણે આપણા જીવના કલ્યાણ માટે ને ભગવાનને સંતો ભક્તોને રાજી કરવા ગોખીએ છીએ. સમજ્યા? એક ઘડી આધી ઘડી આધી મેં પુની યાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. ખ્યાલ આવ્યો? એક કડી આધી કડી આધી મેં પુની યાદ, હમારા યુવક કંઠે કરેંગે તો ક્યાં હોગા, હા કટે કોટી અપરાધ. આવા એક કવિ જોઈ, એક કડી આધી કડી આધી મેં પુની યાદ, એટલી જો ગોખી નાખશે તો ટળશે કોટી અપરાધ. આવું એનું મોટું ફળ છે. અમારા અંબુ કાકાએ 5 દી મહેનત કરી કરીને એક ગોખીશ, સમજ્યા? હા, એને આવડી ગઈ. ઈ કયો આવડી ગઈ કયો ને, બાકી વલભીપુરના કાળુભાઈ કોઠારીના બાપા હતા નથા દાદા, નથું બાપા, તે કાયમ પ્રથમનું 5મું વર્ણાવત એણે ગોખ ગોખ કર્યું. તે 5 વર્ષથી મને કે ગોખું છું પણ ગુરુ આવડતું નથી. મેં ભલે ન આવડે ગોખ્યા કરો, તાક બસ તમે રાજી ને. મેં કીધું રાજી, તાકે હવે પૂરું આવડે ન આવડે તમે રાજી મને કે. પણ મેં મહેનત કરવાની, તો મહેનત કરીશ મરું ત્યાં સુધી. હા, પછી વટનાવત બહુ સરસ બોલતા. આપણને એમ જ લાગે કે કાંઈ વિચિત્ર રાગમાં આ ગાયન ચાલે છે. સંવત 1876 ના એમ બોલતા, એવું સરસ. આપણને શાંતિ થાય, તમારું ઢીંચક ઢીંચકમાં શાંતિ ન થાય. આ જે બધા ભારતીય રાગ ઢાળ ને ધોળ ને વિચિત વાતો છે એ બધી સુખદાયક ને શાંતિદાયક છે, ને ઓલી જ બધી જલદ વાતો ઉચકેરાટવાળી. આજનો જમાનો એવો છે, અશાંતિ કરે એવો છે. બાકી શાંતિ જેવી મજા નહીં. તો મેં વાત સાંભળી છે કે 100 ઉપર કોઈએ ગોખ્યું છે. કોણ હશે? ઈશ્વર સ્વામી. આંગળી ઊંચી શું કરાવે, એને દાઈ બોલાવવા જોઈએ ને હાર પહેરાવો જોઈએ. 100 ઉપર જેને જેને ગોખ્યું હોય બધા આવતા રહ્યો. કેટલા છો? હા છોકરો, માઇક પહેલા આપો, હાર પહેલા ન હોય ને. જી શું તમારું નામ? ચિરાગ સિંગાળા. આ બાજુ બોડિયા નહીં? નહીં, સિંગાળા. હા, સિંગડા છે નહીં ને. ચિરાગ સિંગાળા. હા. પિતાશ્રીનું નામ? છગનભાઈ સિંગાળા. ક્યાં રહ્યો છો? મુંબઈ. મુંબઈ? હા. ઓલી મોહમય નગરી કહેવાય છે? હા ગુરુજી. ધન છે મુંબઈ નગરી, પૂછ વિનાની મગરી. મુંબઈ વિશે કોઈ કવિ અવળો ઉઠ્યો, એણે હારીપેટ ઉતારી. મારા મગજમાં આ વાત મનાતી નથી કે તમે 100 ઉપર ચોપાઈ ગોખી છે. કેટલી ગોખી છે? 111 ગુરુજી. 111. હા ગુરુજી. તો તમને ધન ધન ધન. કમાલ કરી નાખી તમે તો. હેલા યુવકો, આ છોકરાએ તો કમાલ કરી નાખી. 111. અચ્છા થોડી સંભળાવો, હાલો આસવાદ તો લઈએ. એક એક રખના ભાર, તુચ્છ વચન બોલ નાન કબુ, તુમ હો સુખ કી હાર, હંસ ભયે હો મહાપરમ, હંસ સુખ કી જોરી,
छोड़ नहीं कब होते ही जड़ भरत महापुनीत ऋषभ देव के पुत्र भय हूँ मोरे भक्त मोरे ही प्राणा तिनके तैसे कारी में माना भक्त के में सदा अधीना भक्त मोये ते ही बांध के लीना मो संग प्रीति कर जन कोई तिन से कोटि गनी करू मोई तिन से कोटि गनी करू मोई निष्कपट जो ते ही रहावे तिन से मेरी प्रीत न जावे रंच भर का पट देखूं मैं तामे तो कबू ना प्रीति रहे आमे ऐसो है मेरो सहज स्वभावा सो तुमको सब का ही दिखावा सजान हुई। बोलो सजान आनंद वाला क्रिकेट मैच में आपड़ो नंबर गयो है क्रिकेट मैच में नंबर आपड़ो आवशे तो आवशे पण हवे आमां तो गयो काई वांधो नहीं तो पण हूँ बधा माथे खूब राजी छूं એક કડી આધી કડી આધી મેં પુની આધ ગોખી નાખે મારો જુવાનીઓ તો નહીં 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 માફ એના અપરાધ ખૂબ આનંદ થયો હવે મંતવ્ય આપવાના છે આજે મંતવ્યમાં ફેસિલિટી આપવાની છે સમજાણું કાલની કથાનો જ આપવું એવું નહીં એક વીકની કથાનું મંતવ્ય આપવાની છૂટ છે હે એક વીકની કથા એમ પ્રમ દિવસની પેલ દિવસની એના ઓલા દિવસની ઓલા દિવસની આજ રવિવાર છે ને ભૂતકાળમાં રવિવાર ગયો ને આખા વીકની ગમે તે કથાની ગમે તે વાત તમને અસર કરી હોય તમને ગમી હોય તમારા જીવનમાં ઉપયોગી બની હોય તમને એનાથી બળ મળ્યું હોય પોષણ મળ્યું હોય પ્રેમ મળ્યો હોય હૂંફ મળી હોય એવી કોઈ પણ વાત કથાની આપ યુવકો કહી શકો છો જલ્દી કરો એકાંતિક ભક્ત ભગવાન ભગવાનને સદાય નિબંધે છે અને શંકા કુશંકા કરતો નથી સરસ કાલ ગુરુજીએ વાત કરી હતી કે ભગવાન અને ભગવાનના સંત એ બે જ મોક્ષના દ્વાર છે ભગવાનની જેની પર કૃપા થાય છે તેની બુદ્ધિ શુદ્ધ થાય છે બસ થઈ ગઈ હાલો સમજણમાં સર્વે સુખ રહેલું શાબાશ ભગવાનની ક્રિયામાં કોઈ સંશય નહીં ધન્યવાદ જી ખાલી ભટ્ટદાદાએ વાત કરેલી કે નવસારીના પ્રવીણ મામા આટલા જૂના છે તોય નવામાં ભળી ન રહ્યા બહુ કઠણ જી હા ઘનશ્યામભાઈ આવરા હાલો ભગવાનની નિષ્ઠારૂપી જ્યાં ધર્મ હોય ત્યાં કલ્યાણ હોય સરસ સર્વ સુખ સમજણમાંથી આવે છે અને સર્વ દુઃખ ગેર સમજણમાંથી આવે છે અરે વાહ ભગવાનની લૌકિક કે અલૌકિક ક્રિયાઓ એના ભક્તના કલ્યાણને અર્થે જોઈએ છે સાવાશ પ્રગટમાં જ કલ્યાણ છે વાહે દે ભગવાનનો એકાંતિક ભક્ત એને જ કહેવાય કે જે પ્રગટ ભગવાન હોય એના મનુષ્ય ચરિત્રમાં એને શંકા થાય નહીં સાબાશ પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સાધુ એ બે જ મોક્ષના દ્વાર છે સાબાશ ઘર સભા એ હર દુઃખની દવા છે સાબાશ ચાલુ કરવી સત્સંગમાં સામાન્ય જ મોટા અને શ્રેષ્ઠ માનવા બરાબર બરાબર આપણામાં રહેલી મોટાઈનો નાશ ત્યારે જ થાય છે જ્યારે આપણે આપણા કરતા મોટાના ગુણ કે વર્તનને જોઈએ છે અરે વાહ ઓલો પ્રશ્ન આવ્યો હતો ને એનો ઉત્તર યાદ રાખ્યો છોકરાએ એકાંતિક ભક્તોને ક્યારે શંકા કુશંકા હોતી નથી ધન્યવાદ પોતાને શ્રેષ્ઠ ન માનવા સત્સંગમાં બીજાને શ્રેષ્ઠ માનવા વાહ 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 જમતા જમતા અખંડ ભગવાન સંભાળો સામે 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 ભગવદ્ નિષ્ઠા મહાન છે સરસ ભગવાનના દાસ થાય છે જે દાસ થાય છે ભગવાનના એમાં એનામાં ભગવાનનો વાસ થાય છે વાહ વાહ અંબાલાલ જેવા નહીં પણ દાદા ખાચર જેવા થાવ હા હા પેલા ઘટાડીના અંબા શેઠ કોઈ રામ મેં કીધું અંબાલાલ કોણ કાંઈ વાંધો નહીં ચાલો ચાલો
આપણી સાઈડ કાપીને કોઈ આગળ નીકળી જાય તો એ તો ભગવાનનો પ્રતાપ છે, માન્ય તો ઈર્ષા ન થાય. તો ઈ ભગવાનના ભક્ત સાથે કમેળ ન રાખવો. હા, સુમેળ કરવો. સંતો ભક્તો અર્થે ઘસાઈ જાવ એ જ આપણા અસ્તિત્વનો હેતુ છે. શાબાશ. પ્રગટ ભગવાન કે પ્રગટ સંત મળે તો જ સંસાર પાર થઈ શકે. ત્યાર પછી આપણે પોતાને મોટા માનવાને બીજાને જ માનવું. ભગવાનને જેમ જેમ જાણવાથી જ ભક્તપણું પ્રાપ્ત થાય છે. સરસ. મોટા થવા કોઈ કાર્ય ન કરવું, સંતો ભક્તોને રાજી કરવા જ કરવું. શાબાશ. પ્રગટ ભગવાન અને પ્રગટ સંતથી ન તે જીવનું કલ્યાણ થાય. શાબાશ. ભગવાન નિષ્ઠા તે બધી નિષ્ઠામાં શ્રેષ્ઠ છે. શાબાશ. મોટાના ગુણ ગાવાથી આપણું માન ટળે છે. સરસ. ભગવાનને નિર્બંધન સમજે તે જ ભક્ત પણ કહેવાય. શાબાશ. ઘરમાંથી કંકાસ કરવાના બે ઉપાયો, ઘર સભા અને સાથે જમવું એક ટાઈમ. શાબાશ. એક જણનો ફોન આવી ગયો, એ કે મને ખબર પડી ગઈ કંકાસનું કારણ હું. અમે કોઈ દી હારે જમતા નથી, કે કાલથી શરૂ કરી દીધું કે સમજાણું, હવે ભેળા બેન જમશું કે અને ઘર સભા કરશું, શરૂ કરી દીધું. બોલો. એ કે હા હા, શું વાત કે સમજાણું. અને ત્યાં સુધી બોલી ગયા એ કે મારા ઘરના કાયમ કહે છે કોક દી મારી જોડે બેન જમો. મને કહે તમે વાત કરી તોય ખબર પડી કે જોડે બંધ બેન જમવાનો જાદુ હોય છે. એટલે એણે જોડે બેન જમવાનું શરૂ કર્યું. હવે કેટલું સરસ વાતાવરણ ઘરમાં થઈ જશે. બોલો. હલો. ગમે એવો ધર્મનિષ્ઠ આત્મનિષ્ઠ જ્ઞાની કે ધ્યાની હોય તેના કરતાં ભગવાનની ક્રિયામાં સંશય કરે ને તે જ એકાંતિક ભક્ત છે. સરસ. ધર્મનિષ્ઠા અને આત્મનિષ્ઠા કરતાં ભગવત નિષ્ઠા શ્રેષ્ઠ છે. સરસ. પ્રગટમાં પ્રીતિ કરવા માટે આપણે આપણને ભૂલવું પડે છે. સાચું છે. ભગવાનની નિષ્ઠા એ સર્વનિષ્ઠાનું મૂળ છે. શાબાશ. બીજું બનવું સરળ છે પણ ભક્ત બનવું બહુ કઠણ છે. વાહ. અલૌકિક હોય કે લૌકિક ભાવા, સો અલૌકિક મહાસુખ છાવા. બહુ સરસ. એક કડી આધી કડી આધી મેં પુનિય દલ નિકાલસ અને દાસના દાસ થઈને રહે તે જ સરળનું દિલ જીતી શકે. સરસ. પશુ હંમેશા દોરડાથી બંધાય છે અને મહારાજ હંમેશા પ્રેમથી બંધાય છે. સરસ. પ્રગટ ભગવાનમાં જેને સંશય ન થાય તે ભગત સાચો. બરાબર. ભગવાન માત્ર ભાવના ભૂખ્યા છે, તેમને પંચ વિષયમાં કોઈ રસ નથી. જમાડવા પરથી ખબર પડી જાય અને આપણામાં કેટલું એ જ છે. જેનામાં નિષ્ઠા હોય તેને બધી ક્રિયા ગમે છે. વાહ વાહ. પરોક્ષ ભગવાનને ભજવાવાળા તો બહુ હોય પણ પ્રગટ ભગવાન મળે ત્યારે જ કલ્યાણ થાય. આજ કોઈ ઉંમર લાગે એવું લાગ્યું. અધર્માચરણ કરે છે તે ઘોર નરકમાં પડે છે ને તે ભગવાનનો ચોર છે, અને જે ભગવાનનો ચોર હોય તેનાથી સંતો મોહ ફેરવી લે છે. સરસ. તે બહુ મોટા દુઃખમાં પડે છે. સર્વે સુખ સમજણમાંથી આવે છે અને દુઃખ ગેરસમજણમાંથી આવે છે. સંતો ભક્તના ગુણ ગાતા ગાતા એવું હેત થઈ જશે કે આપણે એના જેવા જ થઈ જઈશું. સરસ. અનુસૃતિ રાખવી, ભૂનવૃત્તિ રાખવી ને. હા. યે મોક્ષ કે દ્વાર, તે બિના ભવ કો આવે ન પાર, તે જેહી પર કૃપા હોય તિનકી મતી તુમારી. સારું. આપ બીજાને. બહુ સરસ, બહુ સરસ. સત્સંગના સંબંધે આનંદ પ્રાપ્ત થાય છે. બહુ સરસ. આપણે મોટા થવા કરતાં બીજાને મોટા કરવા. ત્યાર પછી સંતો ગામડે વિચરણ કરીને આવ્યા, એમાં દયાળુ સ્વામીએ જે નવસારીના હરિભક્તોની કથા સાંભળવાની જે ખપ કયો તો એનાથી વધારે સમાસ થયો. શાબાશ. એટલે આવા કંઈક મંતવ્ય આપો ને. આપણે ગુણ જ્યારે લેવા જઈએ છીએ ને ત્યારે ભેળો અવગુણ પણ આવી જાય છે, માટે હંસ જેવી વૃત્તિ રાખતા શીખવું. જ્યાં હરિભક્તોને પરસ્પર પ્રેમ અને સંપ હોય ત્યાં સંતોને રહેવું ગમે છે. શાબાશ. પોઈન્ટ પકડ્યો એને. સેવા પ્રવૃત્તિ કરતાં માન આવે તો સેવા પ્રવૃત્તિ બંધ ન કરવી, પણ સમજણ કેળવવી અને આપણેથી મોટા હોય તો હરિભક્તોનો મહિમા રાખવો. વાહ. અગ્ન નિંદા ભયાન નૈવ્યમ તાજ્યમ શ્રી કૃષ્ણ. હા, લવ લવ. મોટાને નાના થવું અઘરું છે. પ્રગટ ભગવાન કે પ્રગટ સંત આ પૃથ્વી પર હોય તો તેને બચાવવા મોંઘા છે. બરાબર. સેવક કે સ્વામીનો વિશ્વાસઘાત ન કરો ને સ્વામીએ સેવકનો વિશ્વાસઘાત ન કરો. બસ. દયાળુ સ્વામીએ વાત કરી હતી કે નવસારીમાં હરિભક્તો વચ્ચે સંપ બહુ છે, તો સંપ હોય ત્યાં સહનશીલતા, આત્મીયતા, દાસભાવ અને દિવ્ય ભાવ હોય છે. સંતો ભક્તોને વંદન કરવાથી આપણા પાપ બળી જાય છે. આગો ઉંમર લાયક છે. આપણે આપણા જીવને હંમેશા કહે
કહેતા રહેવું કે તું હુંની ગોખણપટ્ટી બંધ કરીને ભગવાન અને સંતની ગોખણપટ્ટી ચાલુ કર. પ્રોક્ષ હરિ જબ હો અનંત ભક્ત હોત તબે પ્રત્યક્ષ માને તબ અક્ષરધામ મે જાત તેહી. શાબાશ. જે અધર્મનું આચરણ કરે છે તે ભગવાનનો ચોર છે. બરોબર. ગુરુજીએ વાત કરી હતી કે ભગવાન માટે ઐશ્વર્ય દેખાડવું કઠણ નથી, પણ મનુષ્ય સાથે મનુષ્ય રહીને રહેવું એ કઠણ છે, માટે ભગવાનના ચરિત્રમાં સંશય ન કરવું. શાબાશ. આ ઓલો છોકરો ક્યારનો બિચારો રાહ જોયો છે? રામપરાવાળો એની ઘરે લો ઉંમર તો કેટલું ગોખીને આવ્યો હોય. તમે માય નિર્બાધ સદાય શ્રી હરિ ધરે મનુષ્ય તન ભક્ત સમજ ના તાય ઓર ભક્ત દેખે કબુ. બસ હવે બરાબર. હવે કોઈને દેવું નહીં લીધે. તરત પ્રશ્ન આવ્યા છે એ કહી દઉં. આપણે મહારાજને કેટલા વાલા છીએ તે કેમ ખબર પડે? આપણે મહારાજને કેટલા વાલા છીએ તે આપણને કેમ ખબર પડે? એક જ મિનિટમાં ખબર પડી જાય. આપણને મહારાજ જેટલા વાલા હોય એટલા આપણે મહારાજને વાલા હોઈએ. પાકું. કોઈ કહે છે કે નિષ્ઠા તો હોય પણ કેવી સમજણ રાખીએ તો આપતકાળમાં પણ તેમાંથી ડગાય નહીં. નિષ્ઠા હોય તો ડગાય જ નહીં, એમાં બીજી સમજણની જરૂર નથી. પરંતુ નિષ્ઠા અતિ દ્રઢ હોવી જોઈએ. તે નિષ્ઠા મૂંઢપણાની હોય કે સમજણની હોય કે પ્રેમની હોય, પણ દ્રઢ નિષ્ઠા ન હોય એ ડગે ખરી, અને દ્રઢ હોય તો બ્રહ્મા જેવો આવે ને ડગાવવા તોય ડગે નહીં. એમાં બીજી સમજણ હોતી નથી. સંતો ભક્તો પ્રત્યે નેગેટિવ વિચારો ન કરવા હોય તો પણ થઈ જાય, અને તેવા વિચારો આવી ગયા પછી દુઃખ પણ થતું હોય તો એવા વિચારો આવી જાય તો હરિ નારાજ થાય કે નહીં? સંતો ભક્તોના અભાવ લેવી નેગેટિવ વિચાર કરીએ અને તરત જો આપણને દુઃખ થતું હોય તો ભગવાન નારાજ ન થાય કે અમે ખોટા વિચારો કર્યા? પણ જો બીજાના અભાવ અવગુણ લઈને પણ પાછા આપણે રાજી થતા હોઈએ કે હું રાઈટ જ છું, હું બરાબર જ કરું છું, તો ભગવાન નારાજ થાય. દુઃખ થતું હોય તો ન થાય. એવા વિચારો ટાળવા શું કરવું? આપણે સંતો ભક્તો પ્રત્યે નેગેટિવ વિચારો થતા હોય તો એને ટાળવાનો અતિ ઉત્તમ ઉપાય છે. શું? કે સંતો ભક્તો પ્રતિ રાત દિવસ પોઝિટિવ વિચાર કરો. કોઈ પ્રત્યે એક તમને નેગેટિવ વિચાર આવ્યો તો એના પ્રત્યે હો પોઝિટિવ વિચાર ઊભા કરો, એટલે નેગેટિવ વિચાર નાબૂદ થઈ જાય. આ કરવું પડે. નેગેટિવ વિચાર એના મેળે આવી જાય કોઈના પ્રત્યે, પણ જેના પ્રત્યે નેગેટિવ વિચાર આવી ગયો, કોઈનો અભાવ આવી ગયો, કોઈને વિશે કંઈક આડુંવળું કલ્પાઈ ગયું ખોટું, તો પછી એના ગુણ ગોતી ગોતીને તમે ખૂબ પોઝિટિવ વિચાર એના કરો, એટલે નેગેટિવ વિચારનો નાશ થઈ જાય. એક પ્રશ્ન એવો છે કે કોઈ દીકરીના લગ્ન કુસુમમાં થયા હોય અને તે ત્યાં ઘનશ્યામ મહારાજને લઈ ગયા હોય અને તેમના પતિને વાંધો ન હોય, પણ બીજાને તે ઘરમાં ઘનશ્યામ રહે તે ગમતું ન હોય અને મૂર્તિ પાણીમાં પધરાવવાની વાતો કરતા હોય, તો તે દીકરીએ તેમને કેમ રાજી કરવા? આવો પ્રશ્ન છે, સંસારનો છે આ પ્રશ્ન. તે દીકરી સભામાં જેમ કહેવાય તેમ જ કરતા હોય, અર્થાત સત્સંગ સભાઓમાં જે વાતો થતી હોય એમ એ રહેતા હોય, છતાંય ઘનશ્યામ તે લોકોને નથી ગમતા. આમ તો એના કુટુંબની આજ્ઞામાં રહેતા હોય આ દીકરી, તો પણ ઓલ્યા લોકોને દીકરી ઘનશ્યામ લઈને સાસરે આવી છે એટલે એ ઘનશ્યામ નથી ગમતા.
અને ઘનશ્યામની મૂર્તિને જોઈને કોઈ મહેમાન કોમેન્ટ કરે તેમાં એ લોકો પોતાનું અપમાન માનતા હોય તો એ લોકોને કઈ રીતે રાજી કરવા, આવો પ્રશ્ન છે. શું કરવું આનું? કોણ ઉત્તર કરશે? અનુભવી સંસારી માણસો આનો ઉત્તર કરે. દેવરાજભાઈ ને આપો. આપણે એને એમ કહી શકીએ કે હવે જો હિન્દુ સંસ્કૃતિ છે કે પથ્થરોમાં પણ ભગવાનને માનતા હોય તો આ ભગવાનનો દિવ્ય સ્વરૂપ છે, તો એમાં ભગવાનને માનવામાં શું વાંધો છે? એ તો આપણે એને પ્રશ્ન કર્યો, એમ પણ આપણે સમજાવી શકીએ. તો ઠીક, ચાલો બીજા કોઈ ઉત્તર કરશે. સવારમાં અમેરિકાની એક સભા સંબોધવાની થઈ તો મને એમ થયું કે આ પ્રશ્ન પૂછી લઉં, એટલે મેં ત્યાં પૂછ્યો. મેં કીધું તમે અમેરિકાવાળા આ એક પ્રશ્ન આવ્યો છે ને ઉત્તર કરો, સમજાણું. ત્યારે એ લોકો તો કે હવે આનો અમને ખબર ન પડે, મેં કોકને પૂછો, પછી પૂછીને આવ્યા. અને પછી મને કે બહેનોમાંથી એમ કેવડાવે છે ઘનશ્યામ મહારાજને લઈ પતિ પત્નીએ નોખા રહેવા આવ્યું છે આવું કે. મેં કીધું આવો ઉત્તર, તો કે આ પ્રશ્ન બધા અમારા અમેરિકાના જ છે, અમારે અમેરિકામાં આવા જ પ્રશ્ન થાય છે, અમેરિકાનો પ્રશ્ન છે. કે મેં કીધું પ્રશ્ન ભલે અમેરિકા જેવો હોય પણ ઉત્તર મેં કીધું ઇન્ડિયા જેવો કરો બાપા, કોકના કુટુંબને જુદા પાડવાનું ન કરો. અમે તો અહીંયા સામૂહિક જીવન કુટુંબમાં ભેળા રહીને જીવવા માગીએ છીએ. ધળ લઈને ઘનશ્યામ લઈને નોખા વ્યા જાઓ, મેં કીધું આવું ન હાલે. ત્યારે કે તો હવે તમે કરો. એને તો આવો ઉત્તર કે નહીં કહ્યો. અરે મેં કીધું એમ હોતા છે. પછી વળી મેં કીધું તમે કહેતા હો તો હું ઉત્તર કરું. મને કે કરો કરો, પણ મેં કીધું જો આપણને સંસારનો અનુભવ નહીં અને હું કાંઈ હારે ગયેલો નહીં અને ઘનશ્યામ હારે લઈ ગયો નહોતો, હવે આમાં ખબર કેમ પડે કે આનું શું થાય, શું પ્રોબ્લેમ આવે, શું મુશ્કેલી હોય, કેમ આનો હલ થાય. પછી મેં કહ્યું કે અમેરિકાની છોકરીને પરણીને ઘણા ઇન્ડિયન છોકરાઓ સાસરે જતા હોય છે, અને એને કુટુંબ ભેળા મળીને એરપોર્ટ સુધી વળાવવા પણ જતા હોય છે, ત્યારે મા બાપ છોકરાને ગળગળે હાથે કહેતા હોય છે બેટા હા હરિયાનું કામ છે, બહુ બોલતો નહીં, હા હું કેમ કરજે, હારાનું અપમાન કરીશ નહીં, એમ છોકરાને વળાવતી વખતે મા બાપ ગળતે હૃદયે વિનંતી કરતા હોય બેટા જાળવીને રહેજે, સહન શક્તિ રાખજે. મેં કીધું એ હારે ગયા હોય ભટુરિયા, એને ખબર હોય હારામ કેમ રહેવાય. મેં કીધું આ તો હાવ આપણે તો ભાઈ છે ને અજાણ્યો પ્રશ્ન છે, તેમ છતાંય મારી દ્રષ્ટિએ એવું કહેવું છે કે કોઈ પણ દીકરી સાસરે જાય તો એ કુટુંબમાં એ હાવ નવા હોય, અને જ્યાં સુધી પોતે નવા હોય ત્યાં સુધી એ લોકો દીકરીની સદભાવનાને સમજે નહીં, એ સ્વાભાવિક છે. એટલે એ લોકો ઘનશ્યામની કોમેન્ટ કરે, ઘનશ્યામને પાણીમાં પધરાવી દેવાની વાત કરે, એનાથી જરાય મૂંઝાયા વિના, ચલિત થયા વિના શાંતિથી પ્રભુની સેવા પૂજા કર્યા કરવી, પછી ભગવાન જ રસ્તો કાઢે. આપણે થોડુંક સહન કરીએ તો હવને આપણા પ્રત્યે સહાનુભૂતિ થાય. આજે નારીઓમાંથી સહન શક્તિ જાણે કે બિલકુલ જતી રહી હોય એવો સમાજ વિચિત્ર પ્રકારનો ઊભો થતો જાય છે. કોઈને જરીય સહન કરવું નથી, હારે જઈને તરત આખા કુટુંબને કબજે લેવું છે એમ ક્યાંથી થાય. થોડું શાંતિ રખાય અને સાસરિયા પક્ષના બધા કુટુંબને સેવાથી સદગુણથી પસંદ કરાય, એમની સેવા કર્યા કરીએ, એમને રાજી કર્યા કરીએ, એમનું ગમતું કર્યા કરીએ, તો એક દિવસ આખા કુટુંબને એમ થાય કે આ દીકરી બહુ ડાઈ છે, અને એનું કારણ એ છે કે ઘનશ્યામની પૂજા કરે છે અને એથી જ આ દીકરીમાં આવા ગુણ છે, પછી એને ઘનશ્યામ ગમી જાય આખા ઘરને.
પણ થોડાક દિવસ તો સહન કરવું પડે. નવા નવા હોઈએ તો ત્યાં કોણ આપણી વાતને સાંભળે? તરત એના મનમાં એમ થાય કે બહુ જ્ઞાની ભાઈ તમે, તો અમે મૂર્ખ છીએ, એવું થઈને ઊભું રહે. માટે ઉપદેશ તો દેવાય નહીં. સહન કરો, ભજન કરો, અને કોઈ કાંઈ બોલી જાય એને માફ કરો. આ સિવાય સુખી રહેવાનો આથી શ્રેષ્ઠ ઉપાય બીજો છે નહીં. ભાગવાથી સુખ મળતું નથી, સહન કરવાથી જરૂર આપણને સહાનુભૂતિ મળે છે. માટે સહન શક્તિ તો કેળવવી જ પડે. સંસારમાં રહેવું હોય તો સહન શક્તિ કેળવવી પડે, નહીંતર સંસારમાં રહી શકાતું નથી. જૂનાગઢના ગિરનારની ગુફામાં જઈને રાખોડી સોંપડીને બેહાય તો કાંઈ સહન કરવાનું રહે નહીં, સમજાણું? અને કોકની આવી સડે તો બેસાર ગાળ્યું દઈ દો તો વાંધો નહીં, કોઈ બોલે નહીં. કેમ તો બાપુ જ ગાળ્યું જ દે ને, બીજું શું દે? પણ સંસારમાં રહેવું છે તો સહન શક્તિ કેળવવી જ પડે. અને આ તો ભગવાનને ખાતર સહન કરવાનું છે. માણસ સંસારના સુખ હારું થઈને કેટલું સહન કરે છે, આ તો ભગવાનની સેવા પૂજા ભગવાનની મૂર્તિને ખાતર સહન કરવાનું છે. અને મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે અજ્ઞાની લોકો તમે ભગવાનની સેવા પૂજા કરતા હો એને જોઈને તમારી નિંદા કરે, તેણે કરીને મૂંઝાવવું નહીં અને ભગવાનની સેવાનો ત્યાગ પણ ન કરવો. હવની પાસે વિનમ્ર રહી, સદગુણી રહી, સેવા હવની કરી, હવનો રાજીપો લઈ અને આ ઘનશ્યામની વાત એમને ગળે ઉતરે એમ કરાય. ઉતાવળ કરાય નહીં. આપણે નવા નવા હોઈએ, થોડા દિવસથી ત્યાં ગયા હોઈએ, આપણા સ્વભાવને કોઈ જાણતું ન હોય, આપણે એમના સ્વભાવ જાણતા ન હોઈએ અને નકામી માથાકોટ કરીએ આપણું ધાર્યું કરાવવાની, એ કંઈ કરાય નહીં. શું કહો છો? અમારો ઉત્તર તમને ઠીક લાગ્યો એમને? બધું ભગવાન કરી દે. આપણી ભગવાન કસોટી લેતા હોય, બીજું કાંઈ હોતું નથી, બધું ભગવાનના હાથમાં છે એમ ભરોસો રાખવો. સમજાણું? વાતું બધા કરે પાણીમાં પધરાવી દેવાની, એમ કોઈથી પાણીમાં ભગવાન પધરાવી શકાતા નથી. હજી સુધી એકેય ઘરનો એવો પ્રસંગ નથી કે એણે ઘનશ્યામ પાણીમાં પધરાવી દીધા, કોઈ પધરાવી વેક્યું નથી. માટે આનંદમાં રહેવું ને ભગવાનની સેવા કરવી, ને આપણે કોઈ દુઃખ લગાડ્યા વગર સૌને રાજી કરવા માટે મહેનત કર્યા કરીએ તો બધું રેડી થઈ જાય. બોલો સજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તો, પૂર ચોથું અને તરંગ 32મું આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ કુંડળમાં બિરાજે છે અને એ વખતે પરજ રાગના કીર્તન સાંભળીને કાઠીઓએ નિયમ લીધા છે અને શ્રી હરિય સંતોને દઢતાનો પ્રશ્ન કર્યો છે. આ બધી કથા 32મા તરંગમાં આવવાની છે. કાલે 31મું તરંગ પૂરું થયું ત્યારે મહારાજ જમવા માટે પધાર્યા. અહીંથી કથા શરૂ થાય છે. પાદુકા પહેરી ચરણ મે જીમને ચલે ઘનશ્યામ, પાદુકા પહેરી ચરણ મે જીમને ચલે ઘનશ્યામ, મહામનોહર મૂર્તિ ભક્ત મન પૂરણ કામ, મનોહર મૂર્તિ ભક્ત મન પૂરણ કામ, મનોહર મૂર્તિ ભક્ત મન પૂરણ કામ. શ્રી હરિની મૂર્તિ અત્યંત મનોહર છે, ભક્તોની મનોકામનાઓને પૂર્ણ કરે છે. શ્રી ઘનશ્યામ ચરણોમાં ચાખડીઓ પહેરીને વાળું કરવા ચાલ્યા. વર્ણીય ગરમ પાણીથી ચરણ ધોવડાવ્યા, શિયાળો હતો ને, અત્યંત સુહામણા શ્રીહરી પછી એક સુંદર બાજોટ ઉપર આવીને બેઠા. બિરંજ, પૂરી અને ભજીયા વગેરે વિવિધ પ્રકારના બધા ભોજનનો થાળ મહારાજ આગળ મૂક્યો છે. વર્ણી સુંદર ભોજનો ભરી ભરીને લાવ્યા છે. શ્રીહરી પહેલાં બિરંજને પ્રેમથી જીમ્યા, પ્રથમ બિરંજ જીમ્યા, પછી પૂરી,
ભજીયા અને રીંગણાનું શાક જેમાં, ત્યારબાદ સાકર દૂધ અને ભાત જેમાં. જ્યારે જમીને તૃપ્ત થયા ત્યારે ચળવું કર્યું, રૂમાલથી બંને હાથ લૂછ્યા, પછી મુખવાસ લીધો. રાયબાના પુત્ર મામિયા પડગીરને એક થાળ ભરીને પ્રસાદી અપાવી. મામિયા પડગીરને ઘરે મારા થાળ જમે, એક થાળ એને આપ્યો. દરબાર માચા ખાચર, હલિયા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર અને માત્રા ખાચર આદિ બધા નિષ્કામ ભક્તો દરબારોને એક થાળ અપાવ્યો. આ બધાને મળીને એક થાળ એને આપ્યો પ્રસાદીનો, અને એક થાળ સંતોને અપાવ્યો. પ્રસાદીના ત્રણ થાળ બનાવડાવ્યા. એક ગરદણી મામિયા પડગીને આપ્યો, ને એક બીજા મહેમાન દરબારો જે બધા આવ્યા તેને આપ્યો, ને એક થાળ બધા સંતોને આપ્યો. આવી વ્યવસ્થા કરી કુંડળમાં લ્યો. શ્રી હરિ જ્યારે સભામાં પધાર્યા ત્યારે બધા સંતો હરખ ભેર ઊભા થઈ ગયા. હા હા, મહારાજ આવે એમ ઉંબળકાથી, હૃદયના ઉમંગથી ઊભા થઈ ગયા. એમ નહીં કે હવે આ આવ્યા છે તે ઊભું થવું પડશે, કથામાં ઘડીક વિક્ષેપ થાય. આનંદથી પોતાના દિલથી મહિમાથી ઊભા થઈ ગયા. જ્યારે શ્રીહરિ પલંગ ઉપર બેઠા ત્યારે સૌ સંતો પણ બેસી ગયા. પછી શ્રીહરિએ બ્રહ્માનંદ સ્વામીને કીર્તન ગાવા માટે સાન કરીને કહ્યું, ઈશારામાં જ કહ્યું, કીર્તન ગાઓ, જે પરજ રાગના પદ કહેવાય છે તે આજ તમે બોલો એમ. યું શ્રીહરિ અજ્ઞાજ બદીના, તબ મુનિ બોલત ભયે પ્રવીના, સ્વજાતિ એક ગોપાલાનંદા, સ્વજાતિ એક ગોપાલાનંદા, બ્રહ્મ મુનિ કે પાસ રહંદા, બ્રહ્મ મુનિ કે પાસ રહંદા. શ્રી હરિએ જ્યારે આવી આજ્ઞા કરી ત્યારે ઘણા જ કાવ્ય નિપુણ અને ગાયક બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનની શરૂઆત કરી. તેમની જ જાતિના એક ગોપાલાનંદ સ્વામી નામે સાધુ હતા, એ પણ ચારણમાંથી સાધુ થયેલા, જે તેમની સાથે જ રહેતા હતા. પરજરાગના જેટલા પદ કહેવાય તે બધા એમને કંઠે હતા. તેમનો કંઠ પણ બ્રહ્માનંદ સ્વામીના જેવો જ હતો, એટલે બંને સાથે પરજ રાગના કીર્તન ગાવા લાગ્યા. બ્રહ્માનંદ ને ગોપાલાનંદ શરણાઈના સ્વરના જેવો બંનેનો સુમધુર સ્વર ઘણો શોભતો. પરગરાજને કાને સાંભળીને બધા કાંઠી દરબારો તેમની ઘણી પ્રશંસા કરવા લાગ્યા. વાવા સ્વામી, વાવા સ્વામી, કહેવું પડે, તમે તો બહુ સારા રગ ગાય. કુંડળ ગામના જેટલા પડગીર અટકના કાંઠી હતા તે બધા ત્યાં આવી ગયા હતા. કીર્તન ગાર સાંભળી કોઈ ઘેર રહ્યા ન હતા. પરજ રાગને બહુ ભાતથી એ સંતો ગાવા લાગ્યા, આમ લડાયો બરાબર. ત્યારે તેને સાંભળીને બધા લોકોને ઘણું જ આશ્ચર્ય થયું. ગામના બધા જ લોકો પ્રસન્ન મનથી શ્રીહરિ પાસે એમ કહેવા લાગ્યા કે આપ ચોક્કસ કોઈ પરમેશ્વરનો અવતાર છો, એવી એમને પ્રતીતિ થઈ. પૂર કે સબ હિ જન, બધાય કુંડળના માણસો એમ માંડ્યા કહેવા કે તમે ચોક્કસ પરમેશ્વરનો અવતાર છો, તે સિવાય આવી રીત હોય નહીં. અમે તો આવું પહેલી વાર જ જોયું. દુનિયામાં લોકો અનંત રાગોને ગાય છે પણ તેમાં આટલી પ્રસન્નતા હોતી નથી, પ્રીતિ થતી નથી કે છે. આ સંતોની રીત ભાત જોઈને અમારા મનમાં ખૂબ જ ખુશી થઈ ગઈ. અમે રાજી રાજી થઈ ગયા છીએ. આવા સંતો દુનિયામાં ક્યાંય નથી. કુંડળના બધા માણસો બોલ્યા કે હા હા હા, આવા સંતો દુનિયામાં ક્યાંય નથી. ખાખી ભેખધારી શરીર ઉપર રાખ ચોળીને ઘણા આવે છે, તાગ બતાવે ભૂખા કાઢના કેવો. અરે ભાઈ, ઘણા તો દિગંબર ફરે છે દિશાઓ રૂપી વસ્ત્ર પહેરીને. તે કોઈને ભગવાનના ચરણમાં પ્રેમ હોતો નથી. બોલો, દિવસમાં ત્રણ વખત રોટી ખાતા હોય છે, ખાવાનું ન મળે ત્યારે ઉપવાસ કરે છે, એ પહેલાં ન કરે. ત્રણ વાર મળે ત્યારે ત્રણ વાર ખાય, અને તેટલા માટે લાલજીની મૂર્તિ રાખતા હોય છે. ગાંજો અને મફર એ નામની એક કેફી ચીજ, એ ચીજ વિના તો એક પળ માત્ર પણ રહી શકે નહીં. આખો દિવસ વ્યસનોમાં જ ગુમાવતા હોય છે. ધનને મેળવવા માટે કપડાંને પણ તજી દે, ધન મળતું હોય તો તેને ક્યારેય જવા ન દે. ખૂબ જ કાળજી રાખીને ધનને ગુહ્ય અંગોના સ્થાનોમાં હંતાડે.
કોપીનો માન બીજે ત્રીજે ધન હંગરતા, કોઈક તો ધનને જટામાં છુપાવી દેતા, કોઈ રાખમાં હંતાડે તો કોઈ કોપીનના આડબંધમાં હંગરી રાખે, કોઈ ધોતીમાં ગુપ્ત રાખે. ગાંજો પીવાના આશયથી ઝાઝું ધન એકઠું કરતા રહેશે, અને જ્યારે વધારે ધન ભેળું થઈ જાય ત્યારે કોઈ સારી જગ્યા બાંધે. લ્યો, આપથી કોઈ શ્રેષ્ઠ આચાર્ય નથી. અમે મનમાં એવું જાણીએ છીએ કે આપ કોઈ અવતારી પુરુષ છો મહારાજ. અમે કોઈ રાજાને પણ તાબે ન થઈએ, કોઈને મારતા અમે કોઈની વાટ ન જોઈએ. અમે અપાર લોકોને મારી નાખ્યા, લ્યો તેનો ગણતા પાર આવે એમ નથી. હા, આપને દેખ્યા પછી અમારું મન એવું થયું કે હવે પછી આપ જેમ કહો એમ અમે કરીએ, કોઈને ગાંઠીએ નહીં. પણ તમને જોઈને એમ થઈ ગયું છે કે હવે તમે કહો એમ કરીએ. અત્યાર સુધી અમે બહુ લૂંટફાટ કરી છે, કેટલાય માણસને મારી નાખ્યા છે, છતાં હજી અમારી ભૂખ ભાંગી નહીં થયો. લૂંટફાટ કરવાની ને ઝઘડા કરવાની ને કોકને મારવાની હજી કાંઈ આમ અંદરથી ભૂખ નથી ભાંગી. કહો, આપના વચનથી અમે નિયમો પાળશું, રાખશું, નિયમો રાખશું, કોઈ વાતે અમે ખામી રહેવા દેશું નહીં. તેનાથી અમારો આ લોક અને પરલોક સુધરી જાય. આ સંતો તમને જોઈને અમારા દિલનું પરિવર્તન થયું છે એમ કુંડલના કાંઠી દરબારો બોલ્યા. ત્યારે શિયરી બોલ્યા, તમે બધા કાંઠી દરબારો સાંભળો, અમારા આપેલા નિયમોને જો તમે પાળશો તો અન્નવસ્ત્રે કરીને દુખી નહીં થાવ. લ્યો, લૂંટફાટ નહીં કરવી પડે, ગમે ત્યાંથી આવી મળશે, ખેતીવાડીમાંથી કે કેમ તેમ કરીને. ત્યારે તે સૌએ પ્રેમથી બધા નિયમ લીધા. જેટલી અનીતિ કહેવાય તે બધી છોડી દીધી, પણ હુક્કો અને અફીણ ચાલુ રાખ્યા. અનીતિને આડોડાઈને ઊંધાઈને અડબંગાઈ બધું મેલ્યું, પણ હોકો છૂટ્યો નહીં અને અફીણની ગોળીઓ લેવાનું ચાલુ રાખ્યું. અને વળી એમણે કહ્યું કે અમે ધીરે ધીરે આગળ વધશું, ભણું મહારાજ, એકદમ કારમુક બ્રેકનો મારો આ વ્યસન એવા હાવ ચા પાણી જેવા નહીં કે ભકલેન છૂટી જાય. ધીમે ધીમે અફીણ છોડી દેવું, હુકોય છોડી દેવું એમ દરબારોએ કહ્યું. પછી દારૂ માંસ ચોરી અને વ્યભિચારને બિલકુલ તજી દાવ. હા, પછી મૂકી દીધું બધું. એકવાર વાત ગલે ઉતરી સમજાય પછી આ લોકો સુરવીર કાંઠી દરબારોનું લોહી ઊંચું પછી તો એ ન જ પીવે. ત્યાગ્યું એટલે ત્યાગ્યું, બધું છોડી દીધું. દૂધ અને પાણીને પણ ગાળીને પીવાના નિયમ રાખ્યા પછી તો સત્સંગ જામ્યો. બોલો, લ્યો સ્વામિનારાયણ નામની 10 માળા મનને એકાગ્ર રાખીને ફેરવવી, અને તે વખતે કાંઈ બોલવું નહીં એવાય નિયમો રાખ્યા. ઉપર કયા તેટલા નિયમ લઈને સૌ શ્રીહરિના ચરણોમાં પડ્યા. પછી જ્યારે બરોબર અડધી રાત ગઈ ત્યારે બધા ત્યાંથી ઉઠ્યા. લ્યો, આ અડધી રાત સુધીનો સત્સંગ તો પાકો રોજ. શ્રીહરિ પોઢે તાહી મુનિ ગઈ આસનહી, પર ધ્યાન મેં વૃત્તિ ઠેરાહી, બેઠે સબ સિદ્ધાસન કર. જ્યારે શ્રીહરિ પોઢે ત્યારે બધા સંતો પોતાને ઉતારે ગયા છે અને સિદ્ધાસન વાળી મનની એકાગ્ર વૃત્તિ કરીને ધ્યાનમાં સ્થિર થઈ ગયા. જ્યારે હવાર થવા આવ્યું ત્યારે બધા સંતો ધ્યાનમાં થૂઠ્યા, ઊંચ સ્વરે નારાયણ ધૂન બોલવા લાગ્યા. એટલે તે સમયે શ્રીહરિ જાગ્યા, પહેલાં શૌચવિધિ કરવા ગયા, પછી હાથ ધોઈને દાતણ કર્યું. સંતોએ ભૈરવ રાગના કીર્તન ગાવા શરૂ કર્યા. ત્યારે શ્રીહરિ ચૂપચાપ આવીને છાની રીતે જ્યાં સંતો બેઠા હતા ને ત્યાં કીર્તન સાંભળવા બેસી ગયેલો. બોલવા થાય કોઈથી? આ તો મહારાજ કરે મહારાજ, સમજાણું એને બીક નહીં. પ્રોટોકોલ તૂટે છે કે આ થાય છે કે તે થાય છે. સાધુ વેળા બે ઇન્સાને મને કીર્તન સાંભળે છે, ભગવાન પોતે એવું બતાવે છે કે તમે બધાએ આવી પ્રીતિ રાખજો ભજન કીર્તનમાં, બહુ મોટપનો દાંડિયો તો નહીં હારો. હે, એવું શીખવાડે છે આપણને. ચૂપચાપ આવીને સંતો ભેળા બેસી ગયા. સંતોને ખબર નથી, સૂર્યોદય થયો ત્યારે સૌને ખબર પડી કે શ્રી હરિ છાની રીતે આવીને કીર્તન સાંભળે છે. જય સ્વામી મહારાજ બેઠા છે આપણે ભેગા. હે, આ જુઓ હું આનંદ થયો, આવી સરપ્રાઈઝ આપી મહારાજે. બોલો, પછી સુંદર ગાદી બિછાવી દીધી, તેના ઉપર આવીને શ્રી હરિ સંતોની વચ્ચે બેઠા. પહેલાંથી એમને બેસી ગયા, ત્યાં કાંઈ પાથણું નહોતું.
એટલે આપણને તેવી ટેવ પડી ગઈ છે, ગાદી ન નાખી દે ને ત્યાંથી ગોળ ગોળ આટા મારી ગાદી ભર્યા પછી જ બિરાજમાન થાય. હવે આ માનનું શું કરવું? હે, અને એ આટલી ઊંચી હોવી જોઈએ, આમ હોવી જોઈએ, તેમ હોવી જોઈએ, આટલા તિક્યા હોવા જોઈએ, બે આમ હોવા જોઈએ, પછી જ હક થાય. હ, અને મહારાજની રીત તો જુઓ કેવું છે, ભગવાનનું કામકાજ કેવું જોયું? આવું તો કોઈથી નહીં થવાય. કરણ લગે સંતન સેવાતા, અતિ કરુણા રસ બરસાતા. ભલે ભલે સંત ઉપર હરિ હેત અપારા, અમૃત વચન કી કરત ધારા. આગે સંત હરિજન જોઈ, મહાભયે હે સમૃત સોઈ. સંતોની સાથે મહારાજ સભામાં બેહીને વાતો કરવા લાગ્યા, વાતોમાં અતિશય કરુણા રસ વરસાવતા હતા. શ્રી હરિને સંતોના ઉપર અપાર હેત હતું. કેટલું અપાર? સંત ઉપર હરિ હેત અપારા. તેથી અમૃતમય વચનોની ધાર કરી શ્રી હરિએ, ધાર. શ્રી હરિએ કહ્યું, સંતો આ મહારાજ, પહેલાના સમયમાં સંતો અને હરિભક્તો ઘણા સમર્થ થઈ ગયા, ખરું કે નહીં? આ મહારાજ ઘણા સમર્થ સંતો ભક્તો થઈ ગયા. સંતો, તેમણે ઘણું જ દુઃખ વેઠ્યું છો, એમને બહુ દુઃખ પડ્યા, પણ તે અકળાણા નહીં હો, એમણે બધું સહન જ કર્યું છે. તો આપણે પણ હવે સહન કરવું જોઈએ. તે સંતો અને હરિભક્તોની કેવી સમજણ હશે કે એનાથી આ બધું સહન થયું? હે, અને વળી જેમ જેમ વધારે દુઃખ પડ્યું તેમ તેમ વધારે આનંદથી એ લોકોએ સહન કર્યું. મુજાણા જ નહીં તે અંગે, હે સંતો, તે અંગે તમે શું સમજો છો? તમારી સમજણ કહો, સહન કરવા બાબતમાં તમે શું સમજો છો? સહન કરવું એ કાંઈ દુર્બળતા છે કે એક મોટી તાકાત છે? સહન શક્તિ છે, શક્તિ. એ સહન શક્તિ છે, એ કાંઈ નિર્માલ્યતા નથી. તમે શું સમજો છો? તેનો જવાબ એક પછી એક એમ બધા બોલો. જોયું? પહેલાં તમે બોલો, તમે એ અંગે શું સમજો છો? પછી તમે બોલો, તમે એ અંગે શું સમજો? તમે બોલો, તમે એ અંગે શું સમજો છો? ખરું ખોટું? હા બોલો દયાળુ. આપણે તો સર્વ કરતા સર્વોપરી શ્રી હરિજી મહારાજના આશ્રિત છીએ. તેઓ આપણું કદાપી ક્યારેય બગાડતા નથી, પણ એમને આપણી કસોટી લેવાનો પૂરો હક છે. આપણે પરીક્ષા આપીએ તો તેઓ આપણને વશ જ થવાના છે, એટલે સહન કરવામાં લાભ લાભ અને લાભ જ રહેલો. હા વાહ વાહ વાહ, હા બ્રહ્મસ્વામી બોલો. એ અંગે સહન કરવાની બાબતમાં તમારી સમજણ શું છે? ઈંટથી જે આપણને મારે એને પથ્થરથી જવાબ દેવો, એમ છે કે કાંઈ બીજી સમજણ છે? જરા ચકાસી. હાલો ગુરુજી, એવું લાગે છે કે અંતે સહન કરનારાનો જ વિજય થાય છે, અને સહન કરનારાની ભેગા જ તે ભગવાન રહે છે, અને એને જ ભગવાન મદદ કરે છે. માટે સહન કરવું એ જ શ્રેષ્ઠ છે, એમની સમજણ આવી. વિવેક સ્વામી શું કહે છે સહન કરવા બાબતે? ગુરુજી એકવાર આ વિશે વાત કરી હતી કે જે જેટલું વધારે સહન કરે છે એટલો વધારે મોટો થાય છે. સરસ, મોટો થવું છે. ચાલો અચ્યુ સ્વામી શું કહે છે? ગુરુજી એકવાર વાત કરી હતી કે સહન કરવું એક શક્તિ છે, એટલે જે સહન ખરેખર કરી શકે છે તો એ શક્તિશાળી માણસ જાણો. વાહ 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 વાહ, સંતો સારું સમજે છે નહીં? હા, આજકાલ તમને ખબર છે સહન શક્તિ માણસમાંથી ઘટતી જાય છે, બહુ ઓછી થતી જાય છે. કોઈ જરાય કોઈનું કાંઈ સાંભળવા તૈયાર નથી. કોઈનું કાંઈ પણ સહન કરવા કોઈ તૈયાર જ નથી. બોલો તો શું તમે એમ સમજો છો કે આજનો સમાજ વધારે સુખી થઈ ગયો છે? ના ભાઈ ના, તમે કોઈનું જરાય સહન કરતા નથી તો તમારું પણ કોઈ જરાય સહન કરશે નહીં.
અને આપણામાં એવા ઘણાય સ્વભાવ હોય છે કે જે બીજાને સહન કરવા ઘટે ને આપણને નિભાવી લેવા ઘટે. આપણે કોઈના સ્વભાવ સહન ન કરીએ ને કોઈને નિભાવી ન લઈએ તો આપણને કોણ નિભાવે? પછી કટકા કટકા થઈ જવું, કોઈને કોઈ આરે ભળશે નહીં, મેળ પડશે નહીં, પછી કૂતરા આરે પ્રેમ કરવાના, વાંદરી આરે કરવાના ને એમના માણા હોવા છતાં પશુ પંક્તિ ભેળા જીવવાનું થાય. હા જ તારીનો ભગવાને આપ્યો આપણને માણસનો જન્મ, તો માણસો સાથે હળીમળી ન રહીએ? શા માટે ઢોરની પંક્તિમાં ભળીને છતે મનુષ્ય ઢોર ભેળા ઢોર થઈને જીવવું? બોલો જુવાનો, શા માટે? અને તમને માણસો આરે ન જ ફાવતું હોય તો ભગવાનને કહી દો કે કોઈ દી માણસનો અવતાર ન દેતા અમને ઢોરનો પશુ પક્ષીનો જ અવતાર દેજો. કેમ જે અમે એવા જ છીએ ને તમે હું કામ માણા બનાવ્યા? માણસને અમે લાયક જ નહોતા, એ જ અર્થ થાય કે નહીં? માટે પ્રતિજ્ઞા કરો, અમે સહન કરશું. બીજાના દોષો અવગુણો કુટેવો સ્વભાવો અમે સહન કરશું. ભગવાનની ગમતી વાત છે આ, સહન કરવું એ ગમતી વાત છે. આય તમે આ હોડોઢો બાપા રહ્યો છો, કુંડળધામમાં સમર્પિત થઈને ભજન કરો છો, તમે એકબીજાને જો સહન ન કરો તો આટલા ભેળા રહી શકો ખરા? હં, અમે આ મોટું ત્યાગી મંડળ રહીએ છીએ, એક ધર્મશાળામાં હોઈએ છીએ, એક જ બાથરૂમમાં લાઇનમાં બધા નાહીએ છીએ, દાંતણ કરીએ છીએ, તો અમે એકબીજાની નાની મોટી ખામીઓને સહન ન કરીએ તો અમારા એ ટુકડે ટુકડા થઈ જાય કે ન થઈ જાય? માટે સહન કરવાની ટેવ પાડવી જોઈએ. બરોબર છે? હોય માણસમાં થોડી ઘણી ભૂલો ખામીઓ કુટેવો અવિવેક હોય, ઘણાને ખ્યાલ ન આવે, તો આપણે જરી શાંતિથી ખમી ખાવું જોઈએ એને, જ્યાં સુધી ખ્યાલ ન આવે ત્યાં સુધી. પછી એને ખ્યાલ આવે કે મારી આ ક્રિયાથી આ વાતથી કે હું આમ કરું છું એને લઈને બધાને ડિસ્ટર્બ થાય છે, મારે એમ ન કરાય, મારે એવી રીતે રહેવું જોઈએ કે હું કોઈ નડું નહીં, હે તો ખ્યાલ આવે ધીમે રહીને. પણ એને ન સમજાય ત્યાં સુધી આપણે જરાક શાંતિ રાખવી જોઈએ. તળનું ફળને બાયું ચડાવીને બાંધવા માંડીએ તો બહુ મોટો દખો થઈ પડે. એક ગામમાં હરિભક્તો સાંજે બધા મળીને ચેષ્ટા બોલે ત્યારે એક હરિભગત મંદિરનું ફળિયું વાળવા માંડે હાવણો લઈને, એટલે ધૂળ ઉડે. એટલે એક ચેષ્ટાના ચાહકે વાળવાના ચાહકને ટોક્યા કે પણ તું પણ રોજ અમે ચેષ્ટા બોલી એ વખતે ધૂળ ઉડાડે, આ અમારે મોઢામાં આવે ધૂળ કે ઉધરા ચડે છે કે, પણ પછી વાળતો કાં વહેલા વાળતો ભૈરે મંદિર વાળવાના મહિમા વાળો થઈ ગયો છો? એટલે ઓલે હાથમાં હાવણો ને ઘુરક્યા, ઈ કે ચેષ્ટા ગાવાના મહિમાનો ડાંડિયો લઈને બેઠા છો, બેઠે બેઠે રાગડા ખેંચો છો, હાવણો લઈને વાળો જ ખબર પડે કેળના મકોડા કેટલા ડખળે, વાતું કરો છો તે સેવા કરી જુઓ પહેલાં, ને હું ઊભો ઊભો જોઉં આ બધું. ને જામી ચેષ્ટાએ પડી રહીને વાળવાનું પડ્યું રહ્યું ને બી બે ઊભા થઈ ગયા. મેં કીધું બેસી જાઓ બેસી જાઓ, મને કહે સ્વામી આના મનમાં સમજે હું અટાણે ધૂર ઉડાડે? ત્યારે બોલ્યો મને કે સ્વામી આના મનમાં સમજે હું આ ભગવાનના ભક્તની ચરણરજને સાલા ધૂળ કહેશ કે? આ તો ચરણરજ કહેવાય, આવા પાપીઓના માથે ચરણરજ પડે ક્યાંથી? આ તો હું હાવણે ઉડાડું છું જ પડે. એટલે મેં કીધું એની તો ચરણરજ છે, એક બાજુ આવા ભક્તની ચરણરજ કહો છો ને પાછા ભક્તને પાપી કહો છો, સમજાણું? ત્યારે ઓલ્યા મને કે આરો મૂરખ છે, કાંઈ સમજતો નથી, એકવાર ચેષ્ટા ગાય તો સત્સંગી જીવનની પારાયનું ફળ મળે, અમછે અમથો આ હળગડી હેઠો બેસતો નથી કે આ ફળમાં સમજતો નથી ખળ કે. એટલે મેં કીધું હવે બે શાંતિ રાખો, તમે કરો છો એ બરાબર છે, એ કરે છે એ બરાબર છે, કંઈક સમજો તો સારું બાપા. લ્યો એટલે આવું છે, આ તો આપણે એના સાક્ષી છીએ એટલે બધી વિગતવાર વાત કરી શકીએ કે આ રીતનું હતું. કોઈને કાંઈ સહન થતું નથી, સહન શક્તિનો પૂરેપૂરો અભાવ છે, વાતની વાતે ઉઠલી પડે, સમજાણું? ચાંગા ગામમાં હું બેઠેલો અને કોઠારી મારી બાજુમાં બેઠેલા ને એક હરિભગત આવેલા વિદેશથી પાછા, અને એ આવીને બેઠા, તે પગ ઉપર પગ ચડાવીને મારી સામે બેઠા. એટલે કોઠારીને એમ થયું કે આ જરાક અવિવેક ગણાય, એટલે જરાક એણે ભાઈને ઠોહો માર્યો.
કે સભામાં પગ ઉભેર પગ ચડાવી ન બ્યાય. એટલે એણે પગ હેઠો કરી નાખ્યો અને પછી ઊભા થઈને વ્યાઈ ગયા. વાત તો આટલી જ બની હતી. પણ બીજે દિવસે કોઠારી મંદિર આવવાના હતા એ ટાઈમે એ મંદિરની બહાર એની રાહ જોઈને ઊભો, ને કીધું હવે થાય ખરી. અને ઓલા કોઠારી આવ્યા અને તરત ઘૂરક્યો કે કાલ સભામાં મને ઠોહા કેમ મારતો. કોઠારી કે ભાઈ ઠોહા કાંઈ માર્યા નથી, હું તો તમને એમ કહેતો હતો સભામાં આપણે આ રીતે ન બેસાય. પણ કે તું શું વાહે પડી ગયો છો, આ મંદિર બંધાણું તારે મારા બાપા ગાડો લઈને ઈંટો નાખવા આવ્યા હતા, તારા બાપેને જ બંધાવ્યું, હવે મંદિરમાંથી વાત વહી ગઈ. કોઠારી કે ભાઈ તમારા બાપાએ બંધાવ્યું બધી વાત સાચી, મેં તો તમને જરાક વિવેક શીખવાડ્યો. વિવેકનો દીકરો થાશ, સભામાં કોકને ઠોહા મારવા એ વિવેક છે? એટલે મેં કીધું બે જાળવા જાઓ એમ બાતા બાતા મંદિરમાં આવ્યા. એ કે ભર સભામાં કોકને ઠોહા મારવા એ વિવેક છે? ત્યારે ઓલો કે પગ ઉપર પગ ચડાવીને બેહવું એ વિવેક છે? શિક્ષાપત્રી વાંચી જ કહી હતી, તમે જ શિક્ષાપત્રી પાળો છો, મંદિરના કોઠારી થઈ ગયા એટલે જાણે દીંડું થઈ ગયા છો. 40 થેલી સિમેન્ટ ક્યાં ગઈ? સાલાવ સિમેન્ટ ખાઈ ગયા છો મંદિરમાંથી પાછા કે? એટલે મેં કીધું હે ભાઈ, એટલે માન નોખા પડ્યા. એટલે આ બધું આમ છે. આજકાલ સહન શક્તિ હાવ ખાડે ગઈ છો. હા, ઘરમાં સુખ સગવડતા ઘણી બધી. પહેલાં તો માણસો રોટલો અને શાક છાશ ખાતા હતા, એને બદલે આજે આપણી થાળીમાં ઘણી ઝાઝી વાનગીઓ પીરસાય છે ઘરો ઘર. હો હા, ટમેટાન લીંબુન મરચાન બાદિયાન કોકમ ને આ જ બધું કાંઈ હતું નહીં હો બાપા. હા તો મારા ભાઈ ખારા ડારિયા ને મોરા ડારિયા ને 3-4 જાતના મુખવાસના ડબલા ભર્યા હોય ને શું બાદશાહ છે મારા ભાઈ. એમ ઘણી સુખ સગવડતા વધી છે, કોઈ વાતે દુઃખ નથી, હોને ઘરે પૈસો છે, 5 પૈસા વાપરી શકે એવી શક્તિ છે, એ બધું સારું છે. પણ કોણ જાણે શું થયું તે સહન શક્તિ માળી હાવ ઉતરી ગઈ છે. કોઈને કાંઈ સહન જ થતું નથી, બહુ ખોટું થઈ રહ્યું છે. આપણે બધાએ સહન શક્તિ રાખવી જોઈએ એમ શ્રીજી મહારાજનું કહેવું છે કે સંતો પૂર્વે સંતો ભક્તો થી એણે બહુ સહન કર્યું છે. તો તમે લોકો આ અંગે શું સમજણ ધરાવો છો, મારે તમારી સમજણ જાણવી છે એમ ભગવાન સ્વામિનારાયણે પોતે પ્રશ્ન પૂછ્યો છે. અને આપણે છે ને એ વાતને આગળ લઈ જવી છે, પણ આજ નહીં, સાંજે અટાણે નહીં હાશું, સાંજે બરાબર. અત્યારે તો અમારા યુવકોને જરા લાડ લડાવવાના છે. અને શું વાત કરો છો, હાલો. સજાનંદ સ્વામી મહારાજની જય.